કોરોનાની નવી લહેર આવવાની શક્યતાના પગલે તંત્ર ફરી સતર્ક થયું છે. લોકોને માસ્ક પહેરવા અને કોરોના રસીનો બુસ્ટર ડોઝ લઈ લેવા અનુરોધ કર્યો છે. ભાવનગર ખાતે પણ તંત્ર સતર્ક થયું છે. મહાનગરપાલિકાના કમિશનરે આજે સર તખ્તસિંહજી હોસ્પિટલની મુલાકાત લઈને ઉપલબ્ધ સુવિધાઓ અંગે સમીક્ષા કરી હતી. મહાનગરપાલિકાના કમિશનર એનવી ઉપાધ્યાયે આજે સર તખ્તસિંહજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ સુવિધાઓ અંગે સુપરિન્ટેન્ડન્ટ સાથે ચર્ચા કરી હતી. હોસ્પિટલની મુલાકાત અંગે મ્યુનિસિપલ કમિશનરે માહિતી આપી હતી. સરટી હોસ્પિટલ ખાતે તમામ પ્રકારની તૈયારી જે છે એ પર્યાપ્ત છે. દવાઓનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. ટેસ્ટિંગ કિટ્સ, રેટ, બીટીએમ વગેરેની પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે અને હાલ એવું કોઈ પેનિક સિચ્યુએશન નથી. અત્યારે આપણે બધા પ્રિકોશન લેવાનું છે, સાવચેતી રાખવાની છે અને જે કોવિડ ગાઈડલાઇન સરકારની જે છે તે મુજબ પાલન કરવાનું છે અને આપણી જાતને સુરક્ષિત રાખવાની છે. હજી પણ બુસ્ટર ડોઝ લેવા બના લોકો અનેક લોકોને બાકી છે, તેની માટે શું આપ એના માટે અમે અમારી ટીમો દ્વારા પણ એ લોકોનો સંપર્ક કરવામાં આવશે અને આપના મીડિયાના માધ્યમ થકી બી હું લોકોને એવી વિનંતી કરીશ કે જે લોકોને બુસ્ટર ડોઝ લેવાનો બાકી હોય એ આપણા કોર્પોરેશનના જે યુએસસીસ છે, હોસ્પિટલ્સ છે, તમામ જગ્યાએ ઉપલબ્ધ છે, તો બુસ્ટર ડોઝ લઈને આપણી જાતને સુરક્ષિત કરીએ એવી મારી અપીલ છે. સાહેબ, ટેસ્ટિંગને લઈને મનપાનું તંત્ર કઈ રીતે એલર્ટ રહેશે? આપણા દરેક પીએચસી જે યુએસસી છે ત્યાં આગળ ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે. આપણે ગઈકાલ સુધી આશરે 100 થી 125 ટેસ્ટ કરતા હતા, તે સંખ્યા આપણે આજથી વધારીને 500 ઉપરાંત કરીશું અને ખાસ તો આપણે જે બહારથી આવતા જે મુસાફરો, પેસેન્જરો, નાગરિકો હશે તેમની પર વધારે ધ્યાન આપીને તેમનું ટેસ્ટિંગ કરીશું અને એમાં આપણને કોઈ સંબંધ મળે, કોઈ આપણને એમાં કોઈ લક્ષણોવાળા વ્યક્તિ મળે તો તેનું આઇસોલેશન કરીને, એનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને, એમના સંપર્કમાં આવેલ તમામ લોકોનું પણ ટેસ્ટિંગ કરીશું. સાહેબ, છેલ્લો પ્રશ્ન કે જે રીતે આપે આજે સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની મુલાકાત લીધી છે, હાલ અત્યારે ઓક્સિજન પ્લાન્ટની ક્ષમતા કેટલી છે અને શું છે? અત્યારે જે સિવિલ ખાતે કુલ 30,000 લિટર લિક્વિડ ઓક્સિજન છે અને એ ઉપરાંત 1,000 લિટર પીએસએ પ્લાન્ટ છે. 20,000 લિટરની જે ઓક્સિજન, લિક્વિડ ઓક્સિજનની ટેન્ક છે, સંપૂર્ણ ફિલ્ડઅપ છે અને કોઈ તકલીફ બીજી રીતે નથી. કોરોનાના નવા કેસ મળી આવે તો દર્દીઓની સારવાર માટે તંત્ર સજ્જ હોવાનું કમિશનરે જણાવ્યું હતું.